ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા આપણે તેમે હસ્તકલા જોઈ ગયા સંગીત ક્ષેત્રે ચિત્રકલા ક્ષેત્રે પ્રદાન જોયું હવે આપણે નૃત્ય કલા ક્ષેત્રે જોઈશું નૃત્ય શબ્દ યુક્તિ મૂળ શબ્દ નટ પરથી થઈ છે નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરવાનું છે ભારતમાં ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક મણિપુરી એ નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે તેમાં આપણે પહેલું જોઈશું ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે શું ભરતનાટ્યમ તેનું ઉદ્ભવ સ્થાન તાંજોર જિલ્લો ગણાય છે ભરતનાટ્યમનો મુખ્ય ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનય દર્પણ નામનો ગ્રંથો છે ભરતનાટ્યમના ખ્યાતનામ કલાકારોમાં મૃણાલિની સારાભાઈ હેમા માલિની ગોપીકૃષ્ણરાય વૈજયંતીમાલા છે હવે બીજું નંબર જોઈશું કુચીપુડી કુચીપુડી આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે તેની રચના 15મી સદીમાં દરમિયાન થઈ છે તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષો બંને નૃત્ય કરી શકે છે કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે રાધા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે ખ્યાતનામ કલાકારો છે કુચીપુડીના હવે ત્રીજું જોઈશું કથકલી નૃત્ય કથકલી નૃત્ય કેરળ રાજ્યનું નૃત્ય છે આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગટ ધારણ કરે છે આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે કેરળમાં કલામંડળમાં કૃષ્ણપ્રસાદ વલ્લભાથોડ શિવરામન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે હવે આપણે જોઈશું કથક કથકના નામમાં કથા રહેલી છે કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતના વિકાસમાં થયો છે પંડિત બિરજુ મારા સીતારા દેવી કુમુદીની લાખ્યા વગેરે આ નૃત્યને જીવંત રાખી છે હવે આપણે પાંચમું જોઈશું મણિપુરી મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુરી રાજ્ય છે મણિપુરીની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાલલીલા અને રાસલીલા પર આધારિત છે કયું નૃત્ય મણિપુરી આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણિયો અને રેશમનો બ્લાઉઝ પહેરીને કમરપટ્ટો બાંધે છે આપણે આ થયો નૃત્યકલા ક્ષેત્રે પરિચય આપ્યો હવે આપણે જઈશું નાટ્યકલા ભારતીય નાટ્યકલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે નાટ્યનું સંચાલન કરનાર સૂત્રધાર તેમને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ છે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે ભારતમાં પ્રાચીનકાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે નાટ્યકલાએ રંગમંચ પર દ્રશ્ય શ્રાવ્ય અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર નિરક્ષર આબાલભૂત સૌને મનોરંજન તથા લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ થાય છે ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય એ કોણે કીધું છે ભરત મુનિએ ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ દેવાસુર સંગ્રામ હતું મહાકાવ્ય પાસે મહાભારતના આધારિત કર્ણભાર ઉરુભંગ દૂતવાક્યમ અને નાટકોનો વારસો આપણને આપ્યો છે કાલિદાસના અભિજ્ઞાન સાંકુતલમ વિક્રમોવર્ષિયમ અને માલવિકાંગની મિત્રમ નાટકો સૌથી વધુ જાણીતા નાટકો છે હવે આપણે જોઈશું ભવાઈ વિશે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રદાન નાટકો કયા છે કેવા ભવાઈને કયા છે ભાવપ્રદાન નાટકો ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી કોણે કરી હતી અસાઈ ઠાકરે ખૂબ ઓછા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું મોટાભાગે પડદા વગરના ભજવતા નાટકો હળવી શૈલીના રમૂજો ભૂંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારનો વેશ એ ભવાઈની મુખ્ય વિશેષતા છે વિવિધ પ્રકારના વેશ એટલે કોઈ દિવસ કોઈવાર રામદેવનો વેશ તો કોઈવાર ઝંડા ઝૂલનનો વેશ તો કોઈવાર કચોડાનો વેશ એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે
गुजरात में कन्या केळवणी अने बेटी बचाओ जेवा कार्यक्रमों माटे रंगला रंगलीनी पात्रों साथे भवाई नाट्य प्रयोगो भजवामां आवे छे। आ थयुं आपणुं भवाई। हवे गरबा ने गरबी। गुजरातना गरबा गर्भ शब्द गर्भदीप परथी बन्यो छे। सेना परथी? गर्भदीप परथी बन्यो छे। कोरेला घड़ामां दीवो मूकी तेनी चारे बाजू नृत्य करवुं अथवा घड़ाने माथा पर मूकी वर्तुकाळे नृत्य करवुं तेने कहेवाय गरबो। समग्र गुजरात में नवरात्रि आसो सूद एक थी आसो सूद नौ दरमियान गरबा रमाय छे। तमने बधाने खबर छे नवरात्रि में बधा गरबा रमे छे। नवरात्रि आद्यशक्ति में जगदम्बानो पवित्र त्यौहार छे। आ दिवसों में गरबी गुजराती स्त्रीओ माताजीना गरबा गाय छे। सामान्य रीते चौक के मैदान की वच्चे माताजीनी मांडवी मूकी तेने वर्तुळाकारे फरता फरता तालीओना ताले ढोलना धबकारे गरबा रमवामां आवे छे। गुजरात में गवाती गरबीनो संबंध महादेश श्रीकृष्णनी भक्ति साथे छे। गुजरातना भक्त कवि दयारामे गोपी भाने श्रीकृष्णना प्रेमनी रंगभरी गरबीओ रची छे अने गुजरातनी स्त्रीओना कंठने गूंजतो करी दीधो छे। आ थयुं गरबा। हवे आपणे आदिवासी नृत्यो विशे पण थोड़ुं जाणी लईए। आदिवासी होळी ने अन्य त्यौहार लग्नोमां देवी देवताने रीझवा माटे मेळાઓમાં પોતપોતાના ઢબથી નૃત્ય કરે છે। તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન પણ કરે છે। તેઓ ઢોલ મંજીરા થાપી પાવરી વાજિંદ્રો સાથે નૃત્ય કરે છે। આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે। તેઓ મોર ખિસકોલી ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે। ડાંગના આદિવાસી માળીનો ચાળો તેમજ ઠાકરિયા ચાળો જેવા નૃત્ય કરે છે। આ ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે। તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જોડીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે। આ પાઠ 2 અહીંયા પૂર્ણ થાય છે।